નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ચિકાસ પોર્ટલ અંગે સરકાર દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. જે પ્રમાણે તમને સૌને ખબર છે એ પ્રમાણે ચિકાસ પોર્ટલ છે એ પૂરેપૂરું સક્સેસ નથી, એની અંદર ખૂબ જ ખામીઓ રહેલી છે. તો આ અંગે સરકાર દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય એવા તમામ વિદ્યાર્થી મિત્રો, ચિકાસની તમામ અપડેટ્સ સૌ પ્રથમ મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. આ તમારા માટે એકદમ ફ્રી છે, પરંતુ એનાથી મને ઘણું જ મોટિવેશન મળશે અને આવી તમામ માહિતી હું તમારા જોડે સમયસર પહોંચાડતો રહીશ. વિડીયો શરૂ કરતાં પહેલાં આ બે જે વિડીયો ક્લિપ છે એ તમારા માટે હું પ્લે કરું છું, તમે એને જોઈ લો અને પછી આપણો આ વિડીયો છે એ કન્ટિન્યુ કરીએ છીએ. જે આ બે વિડીયો છે એ પહેલાં તમે શાંતિથી જોઈ લો. મેં એલડી આર્ટ્સમાં બીએ માટે અપ્લાય કર્યો હતો પોલિટિકલ સાયન્સમાં. મારા 79.73% આવ્યા છે અને બીએ પોલિટિકલ સાયન્સ એલડી આર્ટ્સમાં કટ ઓફ ગયું છે 75 પોઈન્ટ સમથિંગ, તો પણ મને એડમિશન નહીં મળ્યું. હવે જોઈએ, એક મહિનાથી તો અમે ઘૂમીએ છીએ કોલેજથી યુનિવર્સિટી, યુનિવર્સિટીથી કોલેજ, હવે જોઈએ શું કરે કોલેજવાળા. એલડી આર્ટ્સનું પોલિટિકલ સાયન્સ એસસીબીસી કેટેગરી માટે 75% પર અટક્યું હતું અને મારા 79.73 હતા પર્સન્ટેજ. જીકેસનું પોર્ટલ આપણે બીજો પણ રાઉન્ડ માટે એ તૈયારી કરી છે ને, ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી સંગઠનના જે નેતાઓ હતા એ આવ્યા હતા, એમની સાથે વિસ્તૃત ચર્ચા થઈ છે. આખા જીકેસ પોર્ટલની અંદર જ્યાં જ્યાં કોઈ પણ વસ્તુની શરૂઆત થતી હોય અને કોઈ પણ ન્યૂ ઇનિશિયેટિવ હોય એટલે સ્વાભાવિક ત્યાં આગળ નાની મોટો વિષય અથવા તો ક્યાંય લેકિંગ રહી જતું હોય, ક્યાં પૂરતા કરવાની જરૂર હોય, સરકારની બિલકુલ તૈયારી છે. જ્યાં લાગ્યું એમના જે વાતો હતી એ વાતો પ્રમાણે જ્યાં આગળ પૂરતા કરવાની જરૂર પડી, જ્યાં સુધારો કરવાની જરૂર પડી, સરકારે ખુલ્લા દિલે એબીવીપીને ખૂબ સરાહનાપૂર્વક એમની વાતોને ધ્યાને લઈ અને એ વાતો સ્વીકારી અને પોર્ટલમાં સુધારા માટેની તૈયારી પણ કરી છે. તો તમે જે પ્રમાણે વિડીયોમાં જોયું એ પ્રમાણે જે મુખ્યમંત્રી દ્વારા જે બેઠક મળી હતી એના પછી જે આપણા મંત્રી છે ઋષિકેશ પટેલ સાહેબે એમણે આ જાહેરાત કરી છે એ તમે વિડીયોમાં જોયું, અને એના પછી તમે જે આ વિદ્યાર્થીની વેદના જોઈ એ હશે કે એને 80% આવેલા છે અને કોલેજનું કટ ઓફ 75% છે, તો પણ એને જે એડમિશન છે એ મળેલું નથી. તો એના રિલેટેડ તમે જોઈ શકો છો જીકાસ પોર્ટલમાં રહેલી ખામીઓ દૂર કરવા સરકારનો આદેશ. એટલે કે આ એક પ્રકારની ખામી છે કે તમારું 80% તમારા માર્ક્સ આવેલા હોય અને કટ ઓફ 75% હોય તો પણ તમને જે એડમિશન છે એ મળેલ નથી. અહીંયા જોઈ શકો છો ગુજરાત કોમન એડમિશન પોર્ટલ જીકાસમાં સમસ્યા સર્જાતા રાજ્યભરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો, જેના અનુસંધાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પરિણામ સ્વરૂપે રાજ્ય સરકારે આ પોર્ટલમાં તમામ આવશ્યક સુધારા કરવાની સૂચનાઓ આપી દીધી છે. મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ મંત્રીમંડળની બેઠકમાં પણ આ અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી અને તમામ સંબંધિતોને ખામી રહી ગઈ હશે તેની પૂર્તતા કરવા આદેશ જાહેર કરાયો હતો. પોર્ટલ મારફતે પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ કરાયો છે, જે 3 જુલાઈ સુધી ચાલશે. જીકાસ પોર્ટલમાં મોનિટરિંગ થતું ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આડેધડ પ્રવેશ આપી રહી છે, ધારાસભ્ય કુમાર કાનાણી. એટલે કે જે જીકાસ પોર્ટલ છે એની અંદર ખૂબ જ ખામીઓ રહેલી છે, તો એ તમામે તમામ ખામીઓ અંગે વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને એ બેઠકની અંદર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના જે નિર્ણયો છે એ લેવામાં આવ્યા હતા. એની અંદર આદેશ કરવામાં આવ્યો છે કે જે પણ પ્રકારની ખામીઓ છે એ તમામે તમામ ખામીઓ છે એ જીકાસ પોર્ટલથી દૂર કરવામાં આવે અને એ અંગે જે નિર્ણય છે એ પણ લેવામાં આવે છે. આ સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી સંગઠનના નેતાઓ સાથે ચર્ચા થઈ છે, જે મુજબ જીકાસ પોર્ટલમાં પણ જ્યાં ખામીઓ છે ત્યાં સુધારો કરવાની જરૂરી પૂર્તતા કરવાની સરકારે ખાતરી આપીને તંત્રને પણ તાકીદ કરી દીધી છે. દરમિયાનમાં સુરત વારછાના ધારાસભ્ય કુમાર કાણેને એક વધુ પત્ર લખ્યો છે, જેમાં જીકાસ પોર્ટલ સિસ્ટમમાં કોઈપણ મોનિટરિંગ થતું ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આડેધડ પ્રવેશ આપી રહી હોવાની બાબતે નારાજગી વ્યક્ત કરી છે. એટલે કે જે ધારાસભ્ય કુમાર કાણાની છે એમનું એવું માનવું છે કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એ આડેધડ એડમિશન આપી રહી છે, એટલે કે એમના મેરિટ લિસ્ટની અંદર વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હોય કે ના થતો હોય એ વિદ્યાર્થીઓને એમને જ એડમિશન આપી રહી છે. તો આ તમામે તમામ જે ખામીઓ આવેલી છે એ તમામ ખામીઓ સરકાર દ્વારા ચોક્કસ દૂર કરવામાં આવશે એમ જે આ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી એની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે. એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે તમામે તમામ જે ભૂલો છે એ સુધારવામાં આવશે
આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવતા હશે એમને જ એડમિશન મળશે, અને જે કોઈ પણ પ્રકારની જે લાગભગ ચાલે છે એવું આ આપણા ધારાસભ્યશ્રી છે કુમાર કાનાણી એવું કહ્યું છે. એમનું એવું કહેવું છે કે જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે એની અંદર મોટા પાયે લાગવગ કરી અને એડમિશનો છે એ અપાઈ રહ્યા છે. તો આ તમામે તમામ બાબતોનું જે સોલ્યુશન લાવવામાં આવશે એમ રાજ્ય સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે સરકાર દ્વારા ચિકાસ પોર્ટલ અંગે ખૂબ જ અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.